આજે આપણે જોઈશું ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના સંબંધિત ઉદાહરણ. ત્રિકોણ બીસીડી એક કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો સી બરાબર 90 અંશ છે. બાજુ સીડી 4 સેન્ટીમીટર અને બાજુ બીડી 7.2 સેન્ટીમીટર છે. ત્રિકોણ બીસીડી ની રચના કરો. અહીંયા આપણે ત્રિકોણ બીસીડી ની રચના કરવી છે. ત્રિકોણ બીસીડી માં ખૂણા સી નું માપ 90 અંશ છે. બાજુ સીડી ની લંબાઈ 4 સેન્ટીમીટર છે અને બાજુ બીડી ની લંબાઈ 7.2 સેન્ટીમીટર છે. ચાલો હવે આપણે ત્રિકોણ બીસીડી ની રચના કરીએ. પહેલું પગથિયું, સૌથી પહેલા આપણે ત્રિકોણ બીસીડી ના આપેલા માપ મુજબ ત્રિકોણ બીસીડી ની એક કાચી આકૃતિ દોરીશું. આપેલ માપને દર્શાવીશું, સાથે સાથે કાટખૂણો પણ દર્શાવીશું. કાચી આકૃતિથી આપણને ખબર પડે છે કે ત્રિકોણ બીસીડી માં સીડી એ બાજુ છે અને બાજુ બીડી કર્ણ છે. તો ચાલો આ જાણકારીથી ત્રિકોણ બીસીડી ની રચના કરીએ. બીજું પગથિયું, જેમ કે પ્રશ્ન મુજબ બાજુ સીડી ની લંબાઈ 4 સેન્ટીમીટર છે, એટલા માટે આપણે માપ પટ્ટી ની મદદ થી 4 સેન્ટીમીટર ની લંબાઈ નો એક રેખાખંડ દોરીશું. આ રેખાખંડ ત્રિકોણ બીસીડી ની બાજુ સીડી છે. ત્રીજું પગથિયું, ખૂણા સી નું માપ 90 અંશ છે અને 90 અંશ નો ખૂણો દોરવા માટે આપણે શિરોબિંદુ સી થી બાજુ સીડી પર લંબ કિરણ સીજી દોરીશું. લંબ દોરવા માટે આપણે કોણ માપક ની મદદ લઈ શકીએ છીએ. ત્રિકોણ બીસીડી નું શિરોબિંદુ બી આ જ લંબ પર કોઈ જગ્યાએ આવેલું હોવું જોઈએ. ચોથું પગથિયું, આપણને એ માહિતી આપી દીધેલી છે કે બાજુ બીડી ની લંબાઈ 7.2 સેન્ટીમીટર છે તથા શિરોબિંદુ ડી થી શિરોબિંદુ બી 7.2 સેન્ટીમીટર ના અંતરે છે. જેમ કે શિરોબિંદુ બી લંબ જીસી પર કોઈ જગ્યાએ આવેલું હોવું જોઈએ, એટલા માટે પરિકરમાં 7.2 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈ શિરોબિંદુ ડી ને કેન્દ્ર ગણીને એક ચાપ દોરીશું જે લંબ રેખા જીસી ને એક બિંદુ માં છેદે છે. છેદ બિંદુ જ ત્રિકોણ બીસીડી નું શિરોબિંદુ બી છે. પાંચમું પગથિયું, હવે આપણે શિરોબિંદુ બી અને શિરોબિંદુ ડી ને જોડીશું જેનાથી આપણને ત્રિકોણ બીસીડી અને બાજુ બીડી મળશે. આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ બીસીડી ની રચના કરી. આગળનું ઉદાહરણ, ત્રિકોણ ઈએફજી માં ખૂણો એફ બરાબર 90 અંશ છે અને કર્ણ સિવાય બાકી રહેલ બે બાજુઓનું માપ 5 સેન્ટીમીટર છે. ત્રિકોણ ઈએફજી કયા પ્રકારનો ત્રિકોણ છે? ત્રિકોણ ઈએફજી ની રચના કરો. ત્રિકોણ ઈએફજી માં ખૂણા એફ નું માપ 90 અંશ છે તથા ખૂણા એફ કાટખૂણો છે. જેમ કે ત્રિકોણ ઈએફજી માં એક કાટખૂણો છે, એટલા માટે ખૂણાના આધારે આપણે કહી શકીએ છીએ કે ત્રિકોણ ઈએફજી એક કાટકોણ ત્રિકોણ છે. જેમ કે આ ત્રિકોણમાં કર્ણ સિવાય બાકી રહેલ બે બાજુઓનું માપ સમાન છે, એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આ એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. હવે ચાલો ત્રિકોણ ઈએફજી ની રચના કરીએ. પહેલું પગથિયું, સૌથી પહેલા આપણે આપેલ માપની મદદથી ત્રિકોણ ઈએફજી ની એક કાચી આકૃતિ દોરીશું. એનાથી આપણને ખબર પડશે કે ત્રિકોણ ઈએફજી માં EF અને FG બાજુઓ છે તથા બાજુ EG કર્ણ છે. ચાલો ત્રિકોણની રચના કરીએ. બીજું પગથિયું, આપણે માપ પટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર નો રેખાખંડ FG દોરીશું. રેખાખંડ FG ત્રિકોણ EFG ની એક બાજુ છે. ત્રીજું પગથિયું, કોણ માપકની મદદથી આપણે શિરોબિંદુ F પર 90 અંશના માપનો ખૂણો દોરીશું જેનાથી FG પર લંબ કિરણ FD મળશે. શિરોબિંદુ E કિરણ FD પર કોઈ જગ્યાએ આવેલું હોવું જોઈએ. ચોથું પગથિયું, આપણને ખબર છે કે ત્રિકોણ EFG ની બાજુ EF નું માપ પણ 5 સેન્ટીમીટર છે, એટલે શિરોબિંદુ F શિરોબિંદુ E થી 5 સેન્ટીમીટર ના અંતરે છે, એટલા માટે આપણે પરિકરમાં 5 સેન્ટીમીટર ની ત્રિજ્યા લઈશું. શિરોબિંદુ F ને કેન્દ્ર ગણીને રેખા FD પર એક ચાપ દોરીશું. છેદ બિંદુ જ શિરોબિંદુ E છે. પાંચમું પગથિયું, હવે આપણે શિરોબિંદુ E અને G ને જોડીને ત્રિકોણ EFG ની રચના કરીશું. તો આજે આપણે જોયા ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા
કાટકોણ ત્રિકોણની રચના સંબંધિત ઉદાહરણ. આગળના વિડીયોમાં આપણે આનાથી જોડાયેલ એક બીજું ઉદાહરણ જોઈશું.